વિદ્યાનગરમાં કચરાના ઢગલામાંથી નવજાત બાળકી મળી આવે છે। ઇસ્કોન ગાર્ડન પાસેથી નવજાત બાળકી મળી છે। બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। તો બાળકી 3 થી 4 દિવસ પહેલા જન્મી હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે। પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે। તો આ બાળકી 3 થી 4 દિવસ પહેલા જન્મી હોવાનો અનુમાન કરવામાં આવી રહ્યો છે। બાળકીને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। તો ઇસ્કોન ગાર્ડન પાસેથી આ નવજાત બાળકી મળી આવે છે। આજે સવારે 8:30 વચ્ચે 108માં એક નવજાત બાળકી હોસ્પિટલમાં લાવવામાં આવેલી હતી અને પીડિયાટ્રિશિયને તરત જ તેને અટેન્ડ કરેલી છે। જરૂરી દવાઓ અને વેક્સિનેશન પણ હોસ્પિટલ દ્વારા પૂરું પાડવામાં આવેલું છે અને આ બાળકીને હવે પછીની જે પણ કંઈ સારવાર અને બ્લડ રિપોર્ટ્સની જરૂર હશે એ નિયમ મુજબ કરવામાં આવશે અને ટૂંક જ સમયમાં એને ગવર્મેન્ટ સંસ્થામાં હેન્ડ ઓવર કરવામાં આવશે। એ 7 દિવસની અંદર જન્મી હોય એવું લાગી રહ્યું છે અને બાળકનું વજન પણ 2.5 કિલોથી વધારે છે અને ફૂલ ટર્મ બેબી છે જેથી એને કોઈ ખોડખાપણ પણ નથી જણાઈ। ઇસ્કોન મંદિરની આજુબાજુમાંથી એક નવજાત બાળકી મળી આવી છે। લગભગ ડૉક્ટર અમર પંડ્યાજી સાથે વાત થયા પ્રમાણે 5 થી 7 દિવસની વચ્ચેની એની ઉંમર છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેટી બચાવો બેટી પઢાઓ આ સૂત્ર જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી ભારત દેશના વડાપ્રધાન બન્યા અને ત્યાર પછી આવા બનાવો બનતા ખૂબ ઓછા થયા છે ગુજરાતને પૂરા ભારત દેશમાં। જ્યારે પ્રધાનમંત્રીજીએ દરેક દીકરીઓને સન્માન આપવાનું કામ ચાલુ કર્યું છે ત્યાંથી આ બનાવો ખૂબ ઓછા થયા છે। પરંતુ હજુ પણ જાગૃતતા લાવવા માટે જ્યારે આવા બનાવ બનતા હોય ને એ પણ વિદ્યાનગર નગરીમાં જ્યારે વિદ્યાનું ધામ છે ત્યારે આવા બનતા હોય ત્યારે અમારા માટે પણ એક ચિંતાનો વિષય છે। એસપી સાહેબ સાથે પણ વાત થઈ છે, ત્યાંના પીઆઈ ગોહિલ સાહેબ સાથે પણ વાત થઈ છે અને ડૉક્ટર અમર પંડ્યાજી સાથે પણ વાત થયેલી છે કે આ દીકરીનું હેલ્થ ખૂબ ને ખૂબ સારું રહે, અત્યારે એને જોતાં ખૂબ સારું હેલ્થ છે અને હવે એની પર કોઈ ખતરો પણ નથી। એને ફીડિંગ પણ સારું ચાલુ કર્યું છે, એને જે કંઈ વેક્સિન મૂકવાની છે વેક્સિનની પણ શરૂઆત અહીંયા હોસ્પિટલમાંથી કરવામાં આવી છે।